નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 2 વિષય કલોલ ગુજરાતી પર્યાવરણ પુનરાવર્તન ભાગ 1 પાઠ 5 મારે તો બસ રમવું છે પાઠના હેડિંગ ઉપરથી ખબર પડી ગઈ હશે કે આમાં રમવાની વાત કરવામાં આવી છે. તમને પણ રમવાની મજા આવતી છે, તમને પણ રમવાનું ગમતું હશે. રમવાની કોને ના મજા આવે? તો આપણે આ પાઠનો અભ્યાસ દરમિયાન જોઈએ કે શું કહેવા માગે છે આ પાઠમાં. તો ચાલો ગાઈએ ગીતડું, ચાલો ગાઈએ ગીતડું. ગોળ ગોળ ધાણી, કિટે કિટે પાણી, ઘૂંટણ સુધી પાણી. ગોળ ગોળ ધાણી, કિટે કિટે પાણી, કમર સુધી પાણી. ગોળ ગોળ ઘાણી, કિટે કિટે પાણી, કભા સુધી પાણી. ગોળ ગોળ ખાણી, કિટે કિટે પાણી, આંખો સુધી પાણી. ગોળ ગોળ ખાણી, કિટે કિટે પાણી, માથા ઉપર પાણી. ગોળ ગોળ ધાણી. તો આ કાવ્યમાં, આ ગીતમાં કહેવા માંગે છે ગોળ ગોળ ધાણી ઘાણી, ગોળ ગોળ ઘાણી હોય ને કિતે કિતે પાણી, કેટલા સુધી પાણી, બરોબર? તો ઘૂંટણ સુધી પાણી, પગની ઘૂંટણ, ઘૂંટણો તમને ખબર છે કે આને ઘૂંટણ કહેવાય. તો ઘૂંટણ સુધી પાણી તમે ચિત્રમાં બતાવ્યું છે, તમારા બતાવી જશે ઘૂંટણ કોને કહેવાય. ઘૂંટણ તો મેં તમને સમજાવ્યું હતું કે ઘૂંટણાને કહેવાય પગની, આપણે પહેલાં અગાઉ પાઠ ભણી ગયા ત્યારે મેં તમને સમજાવ્યું આને ઘૂંટણ કહેવાય, પગની ઘૂંટણ. તમે ઘૂંટણ એટલે પગની ઘૂંટણ તો સામતા છે, તેટલા સુધી પાણી. ગોળ ગોળ ઘાણી, કિટે કિટે પાણી, કેટલા સુધી પાણી. કમર સુધી પાણી, કમર સુધી પાણી, કમર તમારી કમર કે કમર સુધી પાણી. ગોળ ગોળ ઘાણી, કિતે કિતે પાણી, કેટલા સુધી પાણી. ગભા સુધી પાણી, તમારા ગભા બે, તમે ગભા ખબર હશે ગભો કોને કહેવાય, કમર કોને કહેવાય, ઘૂંટણ કોને કહેવાય, શરીરના અંગો તો તમે જાણતા જ હશો. એટલે તો ગભા સુધી પાણી, આપણા ગભા સુધી પાણી. ગોળ ગોળ ઘાણી, કિતે કિતે પાણી, કેટલા કેટલા સુધી પાણી. આંખો સુધી પાણી, આપણી આંખો સુધી, બે આંખો સુધી પાણી. ગોળ ગોળ ઘાણી, કિતે કિતે પાણી, માથા ઉપર પાણી, માથાથી ઉપર પાણી. પાણીમાં નાવાની મજા આવે, તમને પણ પાણીમાં નાવું ગમતું હશે અને તમારે આ ગીત ગાતું જવાનું અને રમતું જવાનું, રમવાની મજા આવે. ગોળ ગોળ કુંડારું કરીને બધાના હાથ એકબીજાના પકડીને તમારે ગાતું જવાનું. ગોળ ગોળ ઘાણી, કિતે કિતે પાણી, અભિનય કરતું જવાનું અને ગીત ગાતું જવાનું. આપણે અહીંયા ક્લાસમાં હોય તો તમને અભિનય બતાવત કે ગોળ ગોળ ઘાણી અને કિતે કિતે પાણી, એ તમને અભિનય દ્વારા સમજાવત. પણ તમારે, આપણે અત્યારે ઓનલાઈન ચાલુ છે વિડીયો બનાવવાનો, એટલે હું તમને અભિનય બતાવતી નથી, એટલું સમજાવું છું, બરાબર ને? તો તમને આ ગીત ગમ્યું હશે તો તમારે ઘરમાં ફરતું જવાનું અને ગીત ગાતું જવાનું, અને ગીત મોઢે થઈ જાય ગાતું જવાનું. ગોળ ગોળ ઘાણી, કિતે કિતે પાણી, ઘૂંટણ સુધી પાણી. ગોળ ગોળ ઘાણી, બરાબર? આવું ગીત ગાતું જવાનું અને અભિનય કરતું જવાનું. તો આપણે હવે આગળ જોઈએ, આ ગીતડું ગાયા, હવે આપણે જોઈશું હું તરસ્યો કાગડો, હું તરસ્યો કાગડો, એ વાર્તા સાંભળીએ.
વાર્તા તો મેં તમને કહેલી છે એટલે તમને થોડી ખબર જ હશે, ખ્યાલ હશે જ કે આ વાર્તામાં શું કહેવા માગે છે. એક તરસો કાગડો હતો, કાગડા વિશેની વાર્તા છે. કાગડાએ તરસ છુપાવવા માટે શું કર્યું એની વાર્તા આપણે સાંભળશું. આમાં પણ અભિનય કરવાનો છે, પણ આપણે અભિનય તો કેવી રીતે કરીશું એટલે આપણે આ વાર્તા સાંભળવાની છે અને સમજવાની છે. વાર્તાને આપણે સાંભળવાની છે અને સમજવાની છે, બરાબર? તો હું તમને વાર્તા કહું એ તમારે શાંતિથી સાંભળવાની છે, બરાબર? શાંતિથી સાંભળવાની. તો વાર્તા, એક તરસ્યો કાગડો પાણી શોધવા આમ ત્યાં ફરતો હતો. એક કાગડો હતો, એને તરસ લાગી હતી. તરસ્યો કાગડો હતો એટલે પાણી શોધવા માટે આમ ત્યાં ફરતો હતો. એટલામાં તેને એક કુંજો જોયો. કુંજો જોઈ કાગડાએ કુંજામાં ચાંચ પોળી. કુંજાને જોઈને કાગડાએ કુંજામાં ચાંચ પોળી, પણ પાણીને અટકી શક્યો નહીં. પાણી એની ચાંચ પાણીમાં અટકી શકી નહીં એટલે કાગડો વિચારમાં પડ્યો. પણ તે નિરાશ થયો નહીં. કાગડો વિચારમાં પડી ગયો, પાણી સુધી કુંજામાં ચાંચ અડકી નહીં એટલે કાગડો વિચારમાં પડી ગયો, પણ તે નિરાશ થયો નહીં. એટલે કાગડાએ નીચે કાકડા ભીણ્યા. એને નિરાશ થયો નહીં, એની બુદ્ધિનો ઉપયોગ કર્યો. એને આજુબાજુમાં જે કાકડા પડ્યા હતા નીચે એ કાકડા ભીણ્યા અને એક પછી એક કાકડો કુંજામાં નાખ્યા. એક પછી એક કાકડા કુંજામાં નાખ્યા એટલે કુંજાનું પાણી ઉપર આવ્યું. એટલે કુંજાનું પાણી ક્યાં આવ્યું? કુંજામાં ઉપર આવવા માંડ્યું. ઉપર આવ્યું એટલે કાગડાએ ચાંચ બોળી ધરાઈને પાણી પીધું. એને તરસ છુપાઈ જાય એટલું પાણી ધરાઈને પીધું. કાગડો કાકા કરતો ઉડી ગયો. કાગડો હોશિયાર હતો એટલે એને નીચેથી કાકડા વીણીને કુંજામાં નાખ્યા અને તેને તેની તરફ છુપાવી અને પાણી પીને કાકા કરતો ઉડી ગયો. તમે પણ આવી રીતે બુદ્ધિનો ઉપયોગ કરીને ગમે તે કામ કરી શકો છો. તમે બુદ્ધિનો ઉપયોગ કરીને આવી રીતે સરળતાથી કામ કરી શકો છો. તમારે પણ આવો કાગડાની જેમ યુક્તિ કરીને તમારે પણ પાણીની તરસ છુપાવી શકો છો. બીજા કામમાં પણ તમે તમારી યુક્તિ વાપરી શકો છો. સારું કામ કરવા માટે સારી યુક્તિમાં આવવા પડવાની, બરાબર ને? ખબર પડી? સારું કામ કરવાનું, પછી બગાડ નહીં કરવાનું મમ્મી બોલે એવું. એટલે સારું કામ વિચારીને, સારું કામ કરવાનું વિચારીને, સારું કામ થાય મમ્મી ખુશ થઈ જાય એવું કામ કરવાનું, બરાબર? કાગડાએ એની યુક્તિ વાપરી અને પાણી કુંજામાંથી પીધું, બરાબર? તો આપણે જોઈએ, ઊંડું પાણી કુંજામાં ઊંચે લેવા કાચ, કાકડા નાખી કાગે પાણી પીધું આજ. ઊંડું પાણી કુંજામાં ઊંચે, ઊંડું પાણી હતું, ઊંચે લાવવા માટે તેને કુંજામાં કાકડા નાખ્યા અને પાણી પીધું કાગડાએ આજે, બરાબર? તો શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવી વાંચો અને લખો. શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને લખવાના છે. પહેલાં વાંચવાના અને પછી લખવાના છે. તો એક નંબર, ચાંચ કાગડાએ બોળી કુંજામાં. કાગડાએ ચાંચ ક્યાં બોળી? કુંજામાં. ચાંચ કાગડાએ બોળી કુંજામાં. અહીંયા શબ્દો ક્રમમાં ગોઠવવાના છે.
તો શબ્દને ક્રમમાં ગોઠવીને આપણે લખવાના છે. કાગડાએ જો ચાચ કાગડાએ ઘોડી કુંજામાં, તો શબ્દ અવરવર છે એને ગોઠવવાના. તો કાગડાએ કુંજામાં ચાચ ઘોડી, કાગડાએ કુંજામાં ચાચ ઘોડી. બે નંબર, વીણ્યા નીચેથી કાકડા કાગડાએ, વીણ્યા નીચેથી કાકડા કાગડાએ. તો કાગડાએ નીચેથી કાકડા વીણ્યા, કાગડાએ નીચેથી કાકડા વીણ્યા. ત્રણ નંબર, કુંજામાં કાકડા કાગડાએ નાખ્યા, કુંજામાં કાકડા કાગડાએ નાખ્યા. આને કેવી રીતે ગોઠવશું આપણે? કાગડાએ કુંજામાં કાકડા નાખ્યા, કાકડા નાખ્યા, કાગડાએ કુંજામાં કાકડા નાખ્યા. ચાર નંબર, ઉપર કુંજામાં પાણી આવ્યું, ઉપર કુંજામાં પાણી આવ્યું. તો કુંજામાં ઉપર પાણી આવ્યું. પાંચ નંબર, કા કા કરતો ઉડી ગયો કાગડો, કા 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 કરતો ઉડી ગયો કાગડો. તો કાગડો કા કા કરતો ઉડી ગયો, કાગડો કા કા કરતો ઉડી ગયો. છ નંબર, પડી કાગડો ગયો વિચારમાં, તો કાગડો સમા પડી ગયો વિચારમાં. તો આ શબ્દ આપણે વાક્ય ગોઠવવાનું છે, શબ્દને ગોઠવીને વાક્ય બનાવવાનું છે. તો કાગડો વિચારમાં પડી ગયો, કાગડો સમા પડી ગયો વિચારમાં. સાત નંબર, થયો નહીં નિરાશ કાગડો, કાગડો નિરાશ થયો નહીં. આપણા શબ્દ અવાર આવશે તો એને ક્રમમાં ગોઠવીને લખવાના છે. કાગડો નિરાશ થયો નહીં, કાગડો નિરાશ થયો નહીં. આઠ નંબર, કાગડાએ પાણી પીધું ગોળી ચાંચ, કાગડાએ પાણી પીધું ગોળી ચાંચ. તમને લાગે છે વાક્ય વ્યવસ્થિત ગોઠવેલું છે? ક્રમ પ્રમાણે નથી ગોઠવેલું, તો આપણે એને ક્રમમાં ગોઠવવાનું છે શબ્દને. તો કાગડાએ ચાંચ ગોળી પાણી પીધું, કાગડાએ ચાંચ ગોળી પાણી પીધું. તો આવી રીતે આપણે શબ્દને ગોઠવીને વાક્ય બનાવવાનું છે, શબ્દને ગોઠવીને વાક્ય બન. તો શબ્દને વાક્યમાં ગોઠવીને આપણે વાક્યો બનાવ્યા. તો આપણે થોડી વાતચીત કરીએ. તો તમે કાગડા હોય તો તમે લોકો શું કરો? તમે કાગડા હોય તો તમે શું કરો? તો કાગડા હોય, તમે કાગડા બન્યા ત્યારે તમને શું કરવાની મજા આવે? તો અમે કાગડા હોય તો તમને આકાશમાં ઉડવાની મજા આવે, કા કા કરવાની ને મજા આવે. બે નંબર, કાગડો બનીને તમે શું કર્યું? તમે કાગડો બનો તો તમે શું કરો? પહેલાં તો આકાશમાં ઉડો, પછી પાણી પીવો, ખાવાનું ખાઓ, કા કા કરો, બાળો બનાવો, એવું કરવાની મજા આવે. કાકડા ના મળે તો તમે કેવી રીતે પાણી પીવો? તમને કાકડા ના મળ્યા હોય તો તમે કેવી રીતે પાણી પીવો? કાકડા ના મળ્યા હોય તો તમે શું કરીને પાણી પીવો વિચારો? હા, કાકડા ના મળ્યા હોય તો તમે કેવી રીતે પાણી પીવો? તો કાકડા ના મળ્યા હોય તો તમે બીજી વસ્તુ પર નાખીને પાણી ઉપર લાવીને પાણી પી શકો, લકોટી પણ નાખીને તમે પાણી પી શકો,
તો પાણી આવી જાય ઉપર આવી જાય ને આવી વસ્તુઓ નાખીને તમે પાણી ઉપર લાવી શકો છો એ ના હોય તો કાંડા હોય તો અમે તે વસ્તુ નાખીને તમે પાણી ઉપર લાવી શકો છો બરાબર પછી પાણી કેટલી રીતે પીવાય પાણી કેટલી રીતે પીવાય તમે પાણી કેવી રીતે પીવો છો કેટલી રીતે પીવો છો પાણી અલગ અલગ મોઢે મોઢેને પણ પાણી પી શકાય ઊંચેથી પાણી પી શકાય પછી નળેથી પાણી પી શકાય હાથમાં બરાબર અલગ અલગ રીતે પાણી પી શકાય તમને જેવી રીતે ભાવે એવી રીતે પાણી પી શકાય હંમેશા ઊંચે ગ્લાસ ઊંચે રાખીને પાણી પીવું જોઈએ પાંચ નંબર ચકલી કુંજામાંથી પાણી કેવી રીતે પીવે છે ચકલી કાગડો તો કુંજામાંથી ચાંચ વડે પાણી પીવે છે તો ચકલી કુંજામાંથી પાણી કેવી રીતે પીવે છે ચકલી પણ એની ચાંચ વડે જ પાણી પીવે ચકલી પણ તેની ચાંચ વડે જ પાણી પીવે કાગડો બનીને આ વાર્તા કોણ કહેશે કાગડો બનીને વાર્તા તમારે ગમે તે લોકો કહી શકે ક્લાસમાં હોય તો કોઈ કહે બરાબર વાતચીત પૂરી થઈ કાગડાની તો હવે આપણે જોઈએ થોડા શબ્દો આપણે થોડા શબ્દો આવે છે શોધો અને લખો અમુક શબ્દો આપણે શોધવાના અને લખવાના છે તો નીલમ નીલમ તો આવો શબ્દ બનાવવાનો આપણે ઉદાહરણ આપીશું નીલમ લ અડધો અને આખો બે લ ભેગા થશે આવા શબ્દો આપણે બીજા બનાવવાના છે શબ્દો આપે છે નીલમ તો નીલમ પછી બે નંબર ફિલમ તો ફિલમ આપણે નીલમનો નીલમ બનાવીએ તો ફિલમ તો ફિલમનો એવો બીજો કયો શબ્દ બનશે બે લ અડધા એક લ અડધો અને આખો આવશે તો લ આવશે ફિલમ શું આવશે ફિલમ ફિલમ પછી ત્રણ નંબર ચલક 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 તો ચલક શું આવશે શબ્દો કેવી રીતે બોલાય છે એ ભેગા જોડાક્ષરવાળા શબ્દો આ સાદા શબ્દો છે અને આપણે આ જોડાક્ષરવાળા શબ્દો કેવી રીતે બોલાય ચલક અને ચલક આ વંચાય છે ચલક અને ચલક બે લ ભેગા થાય છે અડધો અને આખો એટલે ચલક થઈ જાય શું થઈ જાય ચલક ગીલી આ શબ્દ શું છે ચાર નંબર ગીલી તો શબ્દ શું બનશે જોડાક્ષરમાં બનાવશું એટલે ગીલી શું બનશે ગીલી બે લ અડધો અને આખો ભેગા થશે એટલે શું શબ્દ વંચાશે ગીલી અને ગીલી ગીલી અને ગીલી પેલે આ શબ્દ શું છે પેલે તો શબ્દ શું બનશે પેલે 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 તો પેલે છ નંબર ધુબાકા ધુબાકા તો ધુબાકા ધુબાકા શું આવશે ધુબાકા 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 તો ધુબાકા આવી રીતે જોડાક્ષરવાળા શબ્દો આવી રીતે વંચાશે જોડાક્ષર શબ્દ બનશે એટલે વા દેવામાં આવશે શબ્દ ઉપર બરાબર લખો આવા શબ્દો આપણે બીજા લખવાના છે ભાવેશ ભાવેશ તો અહીંયા સામે બીજા જોડાક્ષરવાળા એવા શબ્દ બનાવવાના છે ભાવેશ આપણને ઉદાહરણ આપેલું છે ભાવેશ તો ભાવેશ બે નંબર રાકેશ શબ્દ શું છે રાકેશ સહેલાઈથી આપણે વાંચીએ રાકેશ જોડાક્ષરવાળો રાકેશ શું આવશે રાકેશ રાકેશ શબ્દ બનશે રાકેશ શબ્દ બનશે ત્રણ નંબર ગોપાલ 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 શું વંચાશે ગોપાલ ચાર નંબર જલેબી શું છે જલેબી શબ્દને કેવી રીતે વાંચશો તમે તો જલેબી બે લ આખો અને અડધો જોઈન્ટ થશે જોડાક્ષરવાળા શબ્દ જલેબી કેવો બનશે જલેબી આ જલેબી તો જલેબી પાંચ નંબર નીલા નીલા તો નીલા શબ્દ બનશે નીલા
નીલા તો નીલા આવી રીતે લ કોને તો ભેગા થશે એટલે નીલાનો નીલા થઈ જશે સ નંબર ભૂમિકા ભૂમિકા ભૂમિ ભૂમિકા ભૂમિકા શું આવશે ભૂમિકા આવી રીતે આપણે શબ્દો બનાવવાના છે તમને આવી રીતે આવડી છે સાદા શબ્દ હોય અને આપણે જોડાક્ષર વાળા શબ્દો બનાવવાના છે અત્યારે આપણે ભણ્યા ગોળ ગોળ ધાણી શું ભણ્યા ગોળ ગોળ ધાણી પછી કાગડાએ કુંજામાંથી પાણી કેવી રીતે પીધું એ આપણે ભણ્યા તમને ખબર પડી ગઈ છે કે કાગડાએ કેવી રીતે કુંજામાંથી પાણી પીધી એને કેવી રીતે એને એનો વિચારીને કેવી રીતે પાણી પીધું એને કોશિશ કરી એ હાર માન્યો નહીં નિરાશ ના થયો પણ પાણી પીવા માટે એને પ્રયુક્તિ કરી બરાબર તમે પણ આવી રીતે વિચાર કરીને અમુક કામ કરી શકો છો બરાબર તો આપણે જોઈએ લેસન જોવું પડશે ને ભાગ એક પૂરો થાય છે તો એમાં હોમવર્ક કરવું પડશે તો હોમવર્કમાં શું લખવાનું છે કલોલની નોટમાં તમારે હોમવર્ક લખવાનું છે બરાબર તો કલોલની નોટમાં સારા અક્ષરે હોમવર્ક કરવાનું છે તો આપણે જોઈએ હોમવર્ક તમારે હોમવર્કમાં લખવાનું છે મારે તો બસ રમવાનું છે પહેલાં તો આ એડિંગમાં આવવાનું પાઠ પાંચ મારે તો બસ રમવું છે ભાગ એકનું ગીતડું લખો લખવાનું ગીતડું લખો તમારે આ ગીત લખવાનું છે તમારા પુસ્તકમાં ગીત આપેલું જ છે પુસ્તકમાં ગીત આપેલું છે તમે પુસ્તક ખરીદ્યું છે તમારી જોડે પુસ્તક હશે તેમાંથી તમારે આ કાવ્ય લખવાનું છે અને તમારે આ કાવ્ય મોઢે પણ કરવાનું છે આ કાવ્ય તૈયાર કરવાનું છે એટલે તમને આવડી જશે કે ગોળ ગોળ ઘાણી કીટે કીટે પાણી ઘૂંટણ સુધી પાણી ગોળ ગોળ ઘાણી આ કાવ્ય તમારે સારા અક્ષરે લખવાનું છે પછી તમારે તરસ્યો કાગડાની વાત આપણે સાંભળી એ આપણે તમારે લેસનમાં લખવાનું નથી આ લેસનમાં લખવાનું નથી તરસ્યો કાગડાની વાર્તા તો બીજું વર્ષ તમારે લેસનમાં લખવાનું છે શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવી વાંચો અને લખો શબ્દ તમારે યોગ્ય ક્રમમાં ગોઠવીને વાંચીને લખવાના છે બરાબર તો ચા પહેલો નંબર ચા જ કાગડાએ બોળી કુંજામાં એકા બે નંબર વીણ્યા નીચેથી કાકડા કાગડાએ વીણ્યા નીચેથી કાકડા કાગડાએ બે પછી ત્રણ નંબર કુંજામાં કાકડા કાગડાએ નાખ્યા એકા ત્રણ નંબર પછી ચાર નંબર ઉપર કુંજામાં પાણી આવ્યું પછી પાંચ નંબર કા કા કરતો ઉડી ગયો કાગડો સ નંબર પડી કાગડો ગયો વિચારમાં પછી સાત નંબર થયો નહીં નિરાશ કાગડો કાગડો નિરાશ થયો નહીં એવું આવશે આ લખવાનું પછી આઠ નંબર કાગડાએ પાણી પીધું બોળી ચાંચ કાગડાએ ચાંચ બોળી પાણી પીધું તમારે એકથી આઠ શબ્દોને વાક્યમાં ગોઠવીને શબ્દોને વાક્યમાં લખવાના છે બરાબર શબ્દોને ગોઠવીને ક્રમમાં વાક્ય બનાવવાનું છે આ તમારે લેસનમાં એકથી આઠ લેસનમાં લખવાનું છે પછી તમારે અહીં તો આપણે વાતચીત કરી હતી પછી તમારે લેસનમાં લખવાનું છે શોધો અને લખો તો શોધો એ આપણે આ લખો એ લેસનમાં તમારે લખવાનું છે તો એક નંબર નીલમ બે નંબર ફિલમ ત્રણ નંબર ચલક ચાર નંબર ગીલી પાંચ નંબર પેલે સ નંબર દુબાકા આ લખવાનું પછી આ લખવાનું છે લખો તો એક નંબર ભાવેશ બે નંબર રાકેશ ત્રણ નંબર ગોપાલ ચાર નંબર જલેબી પાંચ નંબર નીલા સ નંબર ભૂમિકા આ
આટલું તમારે લેસનમાં લખવાનું છે સારા અક્ષરે, બરોબર? સારા અક્ષરે અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. પાઠ 5 મારે તો બસ સંપૂ છે, એનું પૂર્ણાવર્તન અહીંયા આપણે પૂરું થાય છે. તો તમારે આ લેસન સારા અક્ષરે લખવાનું છે. આપણે હવે આગલા પીરિયડમાં મળીશું. આવજો વિદ્યાર્થી મિત્રો.